हाय फ्रेंड्स, मजा माणशो? फिनान्शियल પ્લાનિંગ સાથે સંકળાયેલો છું એટલે મારી એવી પોતાની ઈચ્છા કે કંઈક એવી વસ્તુ આપણે બધા એકબીજા સાથે અને ગ્રુપમાં શેર કરીએ. શક્ય હોય તો આજે જે મારી સ્પીચ છે એને તમે જેટલી મેક્સિમમ મિત્રોની અંદર મોકલી શકતા હો એટલી ચોક્કસ મોકલજો. આ એક એવી વાત છે જેને આપણા કન્ટ્રીની અંદર હજી સુધી અથવા તો એટલા માત્રાની અંદર નથી સ્વીકારવામાં આવી. એ વાત છે ફિનાન્શિયલ પ્લાનિંગની. ફિનાન્શિયલ પ્લાનિંગ એ એકચ્યુઅલી એજ્યુકેશન લેવલથી જ એન્ટર થવું જોઈએ, પણ એ હજુ ચાઇના અને અમુક કન્ટ્રીઝની અંદર સ્ટાર્ટ થઈ ગયું છે ઓલરેડી, અને આપણા ત્યાં પ્રોસેસ સ્ટીલ અંડર ગોઈંગ છે. મિત્રો, મારો જન્મ 1970માં થયો. 70માં જન્મ થયો અને 1 રૂપિયાની પાણી ફીથી મેં મારું સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું. આજે જ્યારે હું 35 વર્ષ પછી મારા સનનો જન્મ થયો અને એના 5 વર્ષ એટલે મારી એજ 40 થઈ અને એની સ્કૂલિંગ કરિયરની લાઈફ ચાલુ થઈ, તો એની સ્કૂલ ફી હતી 18,000 to 20,000 રૂપીઝ. અમદાવાદમાં એ જ અમુક મિત્રો સાથે હતા ત્યાં મને જાણવા મળ્યું કે એમના ત્યાં ફી છે 25,000 થી 40,000 રૂપિયા. 1 રૂપિયો અને 15,000, 1 રૂપિયો અને 40,000, 35 વર્ષમાં 35 ગણા થાય ને મિત્રો, તો 1 રૂપિયાના 35 રૂપિયા થાય. પણ જ્યારે 35,000 થાય ને મિત્રો, ત્યારે મેથેમેટિક્સ એવું કે 35,000 ગણા થયા કહેવાય. આશ્ચર્યની વાત છે કે શું આપણા બધાની ઇન્કમ 35,000 ગણી થઈ નથી થઈ? તો એજ્યુકેશનની અંદર આટલો મોટો ફુગાવો, આટલી બધી મોંઘવારી ન હોવી જોઈએ, પણ ચોક્કસ છે. તો મિત્રો, આવા અવસ્થાઓને અથવા આ જ રીતના મોંઘવારીના ન સમજી શકાય એવા કેલ્ક્યુલેશનથી સર્વાઈવલનો પ્રશ્ન નહીં ઊભો થાય? શું કોઈ એવી એક બોટની અંદર આપણે બધા તો મુસાફરી નથી કરતા કે જેનો કોઈ નાવી જ નથી, જે ઈશ્વરના હાથમાં રહેલું છે ને ઈશ્વરે એના માટે નીચે કોઈ ને કોઈ વ્યક્તિને અવેર કરીને મોકલ્યા હોય, જે ક્યાં તો મારા જેવું કોઈ સ્વરૂપ હોય અથવા અન્ય કોઈ જેવું સ્વરૂપ હોઈ શકે? તો મિત્રો, આજે હું આ વાત તમારી સામે એટલા માટે મૂકું છું કે જો આ જ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ છે અને એક લિવિંગ સ્ટાન્ડર્ડની ચર્ચા કરીએ કે 2001ની અંદર જે ઘર 1500 થી 3,000 રૂપિયામાં ચાલતા હતા કે 5,000 રૂપિયામાં ચાલતા હતા, એ એક્ઝેક્ટ એના 14 વર્ષ પછી 50,000 થી 75,000 રૂપિયામાં ચાલવા માંડ્યા. એ 5,000માં જે ઘર ચાલતું હતું એ 75,000માં ચાલ્યું, એટલે એ 15 વર્ષમાં 15 ગણો વધારો. અને જો એ 15 ગણો વધારો મેથેમેટિકલી હું મૂકું તો આજથી 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી એ 75,000ના શું 10.5 લાખ રૂપિયા મહિને જોઈશે? ચલો આપણે મોંઘવારીનો દર 8 થી 9% મૂકીએ, તો 10 વર્ષે 9%ના દરે જઈએ તો 2.25 ગણી રકમ થાય. તો આજે જે લોકોને 75,000માં ઘર ચાલે છે એમને 2 લાખ રૂપિયા જોઈશે મિત્રો. અને એ 10 વર્ષ પછી એટલે 2035માં એ 2 લાખની સામે એને 5 લાખ રૂપિયા જોઈશે, અને 2045માં એ 5 લાખની સામે એને એ 2.25 ગણા એટલે કરીબ 12 થી 15 લાખ રૂપિયા જોઈશે. મિત્રો, 1 મહિનો ઘર ચલાવવા માટે તમારી નીડ 15 લાખ રૂપિયા 2045માં થશે, એટલે એને મલ્ટીપ્લાય બાય 12 કરો, તમે મલ્ટીપ્લાય બાય 12 કરો તો તમારી નીડ કેટલી થશે ખબર છે? 1.80 કરોડ રૂપીઝ, I mean to say 2 કરોડ રૂપીઝ પર એનમ. આ ખાલી તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટેની જરૂરિયાત છે. મિત્રો, 2 કરોડ રૂપિયા તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે તમારે 2045માં જોઈશે. અને એ વખતે જો ભારતમાં વ્યાજનો દર 5 કે 6% હોય તો તમારે મિત્રો મિનિમમ 50 કરોડનું કોર્પસ જોઈએ, કારણ કે 50 કરોડનું કોર્પસનું 6% વ્યાજ મૂકો તો 3 કરોડ રૂપિયા થાય, અને એનો 30% ટેક્સ તમે ભારત સરકારને આપો તો 90 લાખ રૂપિયા ટેક્સમાં જાય, તો 2.10 કરોડ રૂપિયામાં ઘર ચાલશે. માટે આ 30 કરોડના ટાર્ગેટને પહોંચી વળવા માટે આ 2
તમારી 2 કરોડની ઇન્કમ છે એટલે એને તમારે રિસીવ કરવા માટે તમારો જે ઇન્કમ સ્લેબ જોઈશે, સોરી 50 કરોડનો ટાર્ગેટ જોઈશે, 50 કરોડના ટાર્ગેટને પહોંચી વળવા માટે તમારે એવા ઇન્વેસ્ટમેન્ટ પેટર્નો જોઈશે. જે ઇન્વેસ્ટમેન્ટ પેટર્નોની અંદર હું તમને સમજાવી શકું તો કોઈ બચત પત્રો કે એફડીઝ કે એ બધું કે કોઈ કોર્પોરેટ એફડીઝ તમને એમાં હેલ્પફુલ નહીં થાય, કારણ કે એ લોકો તો પેરેલલ ટુ ઇન્ફ્લેશન ચાલતા હોય છે. ઇન્ફ્લેશન 9% હોય તો એ 12% આપે, 11% આપે, 10% આપે. એની અંદર તમારો આ સર્વાઈવલનો અને કોર્પસ ક્રિએટિંગનો પ્રશ્ન સોલ્વ નહીં થાય. તમારે એના માટે ઇક્વિટી ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. કોમોડિટીઝ માટે હું તમને એડવાઇઝ કરું કે ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી, ડોન્ટ ગો ટુ કોમોડિટી, બટ ડેફિનેટલી યુ મસ્ટ પ્રિફર ઇક્વિટી. ઇક્વિટીની અંદર પણ એક લિમિટેશન છે મિત્રો, કે તમે ઇક્વિટી પ્લાન્સને જ્યારે સિલેક્ટ કરવા જશો ત્યારે તમારી પાસે એ પર્ટિક્યુલર શેર્સના સ્ટડી નહીં હોય તો ખોટું પડશે. માટે તમારે બંડલ ઇક્વિટીમાં જવું જોઈએ. એન્ડ બંડલ ઇક્વિટી ઇટ મીન્સ અ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ વિચ ઇઝ કોલ્ડ અ SIP, જે મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ છે, કે જેમાં તમે બેસ SIP સ્ક્રિપ્ટને સિલેક્ટ કરીને લોંગ ટર્મ પ્લાનિંગ લો તો ઘણું મોટું કોર્પસ તમે મેળવી શકો. મિત્રો, એક ઉદાહરણના સ્વરૂપે તમને કહું કે રિલાયન્સ ગ્રોથે 95-96ની અંદર એની શરૂઆત કરી અને 10 રૂપિયાની NAV હતી. એને 2015માં પહોંચતા પહોંચતા 19 વર્ષમાં એ રિલાયન્સ ગ્રોથની ગ્રોથ સ્કીમની NAV 850-900 રૂપિયા થઈ. મિત્રો, 900, 10 રૂપિયાના 900 એટલે 90 ગણા થયા. અને જેને એમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરેલો 10,000 રૂપિયા સાથેનો, એની પાસે કરોડો રૂપિયા 24-25% CAGR થી એને એન્યુઅલ ગ્રોથ રેટ આપણે કહીએ, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ, તો એ 25-30% દરે એ લોકોએ 25-30 કરોડથી 40 કરોડથી મોટી કોર્પસ ક્રિએટ કરી. મિત્રો, આ એક એવી પેટર્ન છે જેને દરેક જણે સિલેક્ટ કરવી જોઈએ. અમારી એક સિમ્પલ એડવાઇસ છે, અને એટલા માટે એડવાઇસ છે કે તમે જે વિકાસશીલ દેશમાં જાઓ છો, જ્યાં જે લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ રીતે નથી કરી શકતા એમના બાળકો માટે કે એમના પોતાના માટે, ત્યારે બચ્ચાઓ 18 યરની એજે આવી, અને મેં એવી અવસ્થાઓ વિકસિત દેશોમાં જોઈ છે કે જ્યાં લોકો પોતાનું બચ્ચાઓ કૌમાર્યનું સેલિંગ કરતા હોય છે. આ એક એવી દુઃખદ ઘટના છે જે તમારા ધ્યાનમાં આવે અથવા તો કોઈ પણ એવા વ્યક્તિના ધ્યાનમાં આવે જે ખૂબ જ રિસ્પેક્ટિંગ સ્ટેજમાં હોય અથવા તો જેને પોતાના દેશ માટે ખૂબ જ ગૌરવ હોય, એના ધ્યાનમાં જ્યારે આવું અડોશ પડોશની ઘટનાઓ ધ્યાનમાં આવે ત્યારે ખૂબ જ દુઃખ બનતું હોય છે. અને આવી ઘટના આપણી આજુબાજુમાં આપણે ક્યારેય ન જોવાની આવે એવી હું માતાજીને પ્રાર્થના કરું, અને એ પ્રાર્થનામાં આપ બધા જ મારી સાથે સહયોગી બનજો. મિત્રો, કે એ કુટુંબ, એ પડોશ, એ મિત્રો, એ સર્કલ જે આપણી સાથે છે, જે આના વિશે નથી જાણતા, એને આપણે આવી પ્રકારની બધી જ પ્રોડક્ટોથી અવેર કરીએ કે ભાઈ તમારું ફિનાન્શિયલ નીડ શું છે, તમારું રિટાયરમેન્ટની નીડ શું છે, તમારા બાળકોના એજ્યુકેશનની નીડ શું છે, તમારા બાળકોના લગ્નની નીડ શું છે, એમના એસ્ટાબ્લિશમેન્ટ વખતની તમારી નીડ શું છે, અને તમારી ઇમરજન્સી વખતની તમારી નીડ પ્રમાણેનું પ્લાનિંગ તમે કર્યું છે કે નથી કર્યું, અથવા તો તમે કોઈ વેહિકલ્સ માટે, ફોરેન ટૂર્સ માટેના આ બધા પ્લાનિંગ્સ તમે કર્યા છે કે નથી કર્યા. આ બધી જ વસ્તુ જ્યારે એક પછી એક આપણે આપણા જ સર્કલની અંદર ફરતી કરતા રહીશું તો લોકોના મનમાં પ્રશ્નો આવશે, અને જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે લોકો એના સોલ્યુશન શોધતા બી હોય છે, કે નહીં પણ સોલ્યુશન્સની નજીક તો જાય, એ અવેરનેસ તો આપણે ક્રિએટ કરાવી શકીએ. અને જ્યારે એ અવેરનેસ આપણે ક્રિએટ કરાવીશું ત્યારે મિત્રો, આ એક એવી અવસ્થા છે કે આપણે કેવા મહાન યુગની અંદર અત્યારે ઇન્ડિયામાં જીવંત રહ્યા છે, જેને મોદી યુગ કહેવામાં આવે છે. આ યુગ એવો છે કે જેની અંદર જેટલી બી કંપનીઓની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, આ યુગ એવું હશે કે જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ રિટર્ન તમને આપશે, કારણ કે સમગ્ર વિશ્વ આ યુગને જોઈ રહ્યો છે, સમગ્ર વિશ્વ જાણે આને માની રહ્યો છે. ત્યારે એવા સંજોગોની અંદર આપણે આવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા આ યુગનો મેક્સિમમ બેનિફિટ કેમ ન લઈએ. મિત્રો, વધતા મહત્વના આપ જુઓ તો મોદી સાહેબની જુદી જુદી યોજનાઓ, જેમાં આપણે 12 રૂપિયાની એક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ, 330 રૂપિયાની એક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ, અથવા તો ગરીબીની રેખા નીચે જીવનાર માણસોનું તમે પેન્શન પ્લાનની પ્રોડક્ટો, આ બધી જ પ્રોડક્ટો જ્યારે એક પછી એક જ્યારે સરકાર પોતે ફ્લોટ કરી રહી છે આપણી વચ્ચે, મિત્રો, તો એ આપણી આજુબાજુ રહેતા માણસો જે લોકો આનાથી અવેર ન હોય, એને આપણે અવેરનેસ કેમ્પેન દ્વારા કેમ એમના સુધી આ વસ્તુઓ ન પહોંચાડીએ.
અને એ અવેરનેસ જો એમના સુધી પહોંચશે અને એ લોકો જ્યારે આવું કરશે તો આપણે સમગ્ર વિશ્વને બીટ કરી શકશું કે અમારા ત્યાં નાનામાં નાના માણસનું પણ એક ફિનાન્શિયલ પ્લાનિંગ છે. મિત્રો, આ ફિનાન્શિયલ પ્લાનિંગના એક ઝુંબેશમાં આપ સરકારની સાથે રહો અને એક એવું ઝુંબેશ સર્વ સ્વરૂપે આપણે સર્વે મિત્રો ચલાવીએ કે જેની અંદર લોકો પોતાના ગોલ અને પોતાના પ્લાનિંગ અંગે સભાન રહે અને એની તરફ જુએ. ખાલી 3-4 હજાર કે 5 હજાર રૂપિયાનું જ મંથલી સેવિંગ કરવાથી તમે એટલું મોટું કોર્પસ ક્રિએટ કરી શકો 25 કે 30 વર્ષે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા, કે તમારું આખું ફિનાન્શિયલ પ્લાનિંગ રિટાયરમેન્ટનું એમાંથી સોલ્વ થઈ જાય. શું 4-5 હજારનું સેવિંગ દર મહિને ન શક્ય બને મિત્રો? કારણ કે હું સમજી શકું છું કે અત્યારે ખાલી એક હોટલની અંદર પણ 10-11 મિત્રો જમવા જાય તો પણ 4-5 હજાર રૂપિયાનું ત્યાં એક્સપેન્સ થઈ જતો હોય છે. તો એવી નાનકડા પ્લાનિંગથી પણ વી કેન એશ્યોર અવર ફ્યુચર. આ એક મારા મેસેજને જો આપ સર્વે મિત્રો સુધી પહોંચાડો અને એ લોકો ફિનાન્શિયલ પ્લાનિંગ સ્ટાર્ટ કરી દે તો જે વિકસિત દેશોની અંદર જોવા મળતી આપણને સમાજને શોભ અનુભવાવે એવી બધી વાતો એ આપણા દેશ સુધી જે ગરવી ગરવી ગુજરાતની તમે વાત કરો કે સમગ્ર ભારતની વાત કરો તો ત્યાં સુધી આ વસ્તુઓ ક્યારેય સ્પર્શ ન કરી શકે આપણી સંસ્કૃતિને. અને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ દ્વારા દુનિયાની તમામ જે ખરાબ બાબતો છે એને સામે એક લડતની ઝુંબેશ સ્વરૂપે આપણે લઈ અને આ કરી શકીએ. અને ફિનાન્શિયલ પ્લાનિંગ સ્ટાર્ટ થાય દેશમાં ખૂણે ખૂણે તે પહેલાથી જ જનજાગૃતિ દ્વારા આપણે એ લોકોને એનાથી અવેર કરી દઈએ મિત્રો, અને આ ઝુંબેશને આગળ વધારીએ. આ સાથે જ હું આપ સર્વેને આજની શનિવારની રાતને શુભેચ્છા પાઠવું છું. મિત્રો, જય ભારત. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.